નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના દિનભર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દિનભર એટલે દિવસભરની ઘટના, ઘટનાઓનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી સાચું સમજવાનો પ્રયાસ એટલે દિનભર. દિનભરના સૌથી મહત્વના સમાચારોમાં છેલ્લા 24 કલાકની ગતિવિધિને કારણે, અચાનક બદલાયેલા વાતાવરણને કારણે શહેરભરની અંદર ભારે અફરાતફરીનો માહોલ. ઉકાઈની સપાટી હવે એટલી હદે વધી ગઈ છે કે હવે વધારે સપાટી ઊંચી લઈ જઈ શકાય તેમ નથી, અને તેવા સંજોગોની અંદર હજુ સતત ઉકાઈની અંદર ઇનફ્લોનું પ્રમાણ જારી હોવાને કારણે આઉટફ્લોનું પ્રમાણ વધારવું પડ્યું છે. એટલે કે જો પરિસ્થિતિને હું સારી રીતે સમજાવવાની કોશિશ કરું તો ઉકાઈની અંદર કેચમેન્ટ એરિયાની અંદર પડેલા ભારે વરસાદને કારણે જે તકલીફો ઊભી થઈ છે તેને કારણે લગભગ 6 થી 6.5 લાખ ક્યુસેક પાણી પ્રતિ સેકન્ડ હજુ પણ ઉકાઈમાં આવી રહ્યું છે. આ સંજોગોની અંદર ઉકાઈની જળ સપાટી વધુ ઊંચી લઈ જઈ શકાય તેમ નથી, અને તેવા સંજોગોની અંદર પાણી છોડવું જ પડે એ જરૂરી હોય. ક્રમશઃ ગઈકાલે રાતથી આ આઉટફ્લોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે, અને અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે લગભગ સવારે 8 અને 8:15 ની વચ્ચેનો સમય છે. તેવા સમયે આઉટફ્લો 4 અને 4.5 લાખની વચ્ચે ઘટવત થયા કરે છે. હા, એમ કહી શકાય કે એક તબક્કે ઇનફ્લોનું પ્રમાણ 7.5 લાખ સુધી પહોંચી ગયું હતું, તે ઘટીને 6-6.5ની વચ્ચે અત્યારે ફરી રહ્યું છે, પરંતુ એનાથી માત્ર આશ્વાસન લઈ શકાય એને કારણે નિરાંત થઈ ગઈ છે તેમ કહી શકાય નહીં. સવારે 9 કલાકે કલેક્ટર મિસ્ટર જયપ્રકાશ સિવરે એક પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે, અને તેમાં જે વર્તમાન પરિસ્થિતિ છે તેનો ચિતાર ઉપસ્થિત કરવાના છીએ. આપણે તેમને તો સાંભળીશું જ, પરંતુ અત્યારે અમારા જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ તે દ્રશ્ય છે નાવડી ઓવારા નાનપુરા ખાતેના. આ દ્રશ્યો એ ગવાહી પૂરે છે કે તાપી બે કાંઠે વહે છે, અને ખાસ કરીને તાપીની અંદર પાણીનો જે કરંટ છે એ પાણીનો જે કરંટ એ ખૂબ વધારે છે તેમ પણ કહી શકાય. સુરત મહાનગરપાલિકાએ પણ પોતાની સત્તાવાર યાદીની અંદર જણાવ્યું છે કે પાણી જે રીતે છોડવામાં આવી રહ્યું છે તેને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોની અંદર ચોક્કસ જ પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવી શકે. તેઓએ જે વિસ્તારનો ઉલ્લેખ કર્યો છે તેના નામો આ પ્રમાણે છે: કાદરસાની નાળ, કૈલાસનગર સગ્રામપરાનો વિસ્તાર, સ્વામિનારાયણ મંદિર અને તેની આજુબાજુની સોસાયટીઓ, ઉપરાંત સ્વામિનારાયણ મંદિરથી ગુજરાત ગેસ સર્કલ તરફ જતો આખો રસ્તો, ભરીમાતા, ફૂલપાડા, વેડ દરવાજા, છાપરાભાઠા, વરિયાવ આ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની શક્યતાઓ નકારી શકાતી નથી. અગમચેતીના ભાગરૂપે અને શહેરની અંદર આ નદીનું પાણી થલવાઈને જાય તે માટે સુરત મહાનગરપાલિકાએ તમામ ફ્લડગેટ બંધ કરી દીધા છે, અને ફ્લડગેટ બંધ કરી દેવાને કારણે શહેરનું જે ડ્રેનેજનું પાણી છે તે શહેરની અંદર જ ફર્યા કરે છે, અને તેથી તેના નિકાલ લાવવા માટે ડી વોટરિંગ પંપની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, અને ડી વોટરિંગ પંપથી ડ્રેનેજનું પાણી નદીની અંદર ઠાલવવામાં આવી રહ્યું છે. જો તેમ ન કરવામાં આવે તો ગટરિયા પૂરનો પણ વધારાનો ભય ઊભો થાય, અને તે નિવારવા માટે આ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે. વાતની શરૂઆત કરીએ રવિવારથી. રવિવારે કોઈને પણ એવો ખ્યાલ નહોતો કે આજે પરિસ્થિતિ આટલો ગંભીર વળાંક લેશે, પરંતુ ગઈકાલે સાંજથી પરિસ્થિતિ થોડી ઘણી વણસતી જતી હતી, જે રાત્રે 11 પછી લગભગ બેકાબુ બની ગઈ હતી તેમ કહી શકાય. અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ સ્વામિનારાયણ મંદિરના વિસ્તારની અંદર રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, અને તેથી આખા શહેરની અંદર આ સમાચાર વાયુ વેગે પ્રસરી જવાને કારણે લોકોમાં ભારે ડર અને ગભરાટનો માહોલ સર્જાવા પામ્યો છે. આજે સવારથી જ લોકોએ 3 કારણસર ભારે હારાકીરી મચાવી હતી. પહેલું, શાળા એ જવું કે નહીં. જો કે અમે સવારે 4 વાગ્યાથી સતત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દિનેશભાઈ પટેલના સંપર્કમાં હતા, અને તેઓએ પહેલાં એવો નિર્ણય લીધો કે અમે શાળા સંચાલકોની વિવેક બુદ્ધિ ઉપર છોડીએ છીએ કે તેઓએ શાળા બંધ કરવી કે નહીં. આ વાતનો અમે સખત શબ્દોની અંદર ઘોર વિરોધ કર્યો હતો, અને અમે તેમને જણાવ્યું હતું કે વિવેક બુદ્ધિ કોની કેવી રીતે ચાલે તેના ઉપર આપણાથી ભરોસો રાખી શકાય નહીં, એટલે આપની વિવેક બુદ્ધિ કંઈ શું કહે છે. અને અમે એમને એ સમજાવવામાં સફળ રહ્યા કે આવા સંજોગોની અંદર વિદ્યાર્થીઓ શાળાએ જાય અને ત્યારબાદ કોઈક વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય
તો એવા સંજોગોની અંદર તેઓ પાછા કેવી રીતે ફરે, અથવા તો એવા સંજોગોની અંદર જો મા બાપ શાળા તરફ ફરી પાછા ઢકેલાઈ જાય અને એ લોકોને લેવા માટે ચાલ્યા જાય તો તેને કારણે પણ પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે. એટલે અમારી આ વાત માનીને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દિનેશભાઈ પટેલે શાળાઓ બંધ રહેશેનો હુકમ કર્યો. ઘણા બધી શાળાઓની અંદર આજે પરીક્ષાનો માહોલ હતો, પરંતુ તે પરીક્ષાઓ પણ હવે પાછળથી લેવામાં આવશે અને તેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે તેમ પણ અત્યારે તો જાણવા મળી રહ્યું છે. આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીથી આગળ તમે જાઓ જ્યાંથી ડક્કાઓવાળો આખો દેખાય છે તેના દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો. આજે સવારથી જે ત્રણ વાત માટે ભારે હારાગીરી મચી હતી તેમાં એક વાત મેં તમને જણાવી, તે શાળા. બીજી વાત તે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ. લોકોનો 1998 અને 2006નો અનુભવ એટલો બધો ખરાબ છે, લોકો એટલા ખરાબ રીતે દાઝેલા છે કે જેથી તેઓ તરત જ દૂધને માટે અને શાકભાજી લેવા માટે અકળેઠદ ભીડ દુકાનો પર જમાવી રહ્યા છે. અને તેને કારણે પણ સ્વાભાવિક રીતે જ જ્યાં ગભરાટ ન હોય ત્યાં પણ ડરનું વાતાવરણ પેદા થાય એ સ્વાભાવિક ઘટનાક્રમ છે. ચોક બજાર ડક્કાઓવાળા ખાતે જે ખૂબ નદીની સપાટી ઉપર જે ઝૂંપડા આવ્યા છે, કાચા મકાનો છે, તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે તે દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો. અને તેથી જે શનિવારીનો હાટ ભરાય છે તે વિસ્તારની અંદર આમ યુઝ્યુઅલી પાણી ભરાતા હોતા નથી, પરંતુ આજે આ પરિસ્થિતિએ વળાંક લીધો છે અને તેથી માલ સામાન લઈને લોકો ઘર વખલી લઈને પોતાના ઘરની અંદરથી નીકળી રહ્યા છે. કારણ કે તેઓને ખબર છે કે પરિસ્થિતિ આ વખતે થોડી અસામાન્ય છે. સ્પષ્ટતા કરી લઈએ, ઇનફ્લો ઘટ્યો છે પરંતુ તે એટલો ઘટ્યો નથી કે જેથી આપણે હાશ અને નિરાંત લઈ શકીએ. આઉટફ્લો હજુ ચાલુ જ છે અને 4 થી 4.5 લાખની વચ્ચે સતત આઉટફ્લો છે. આપણે થોડીક વાત કરીએ મેનેજમેન્ટની. આ સિઝનની અંદર આ ત્રીજો અવસર છે કે જ્યારે આ પ્રકારની ઘટના બની છે. પહેલાં બે અવસરની અંદર સરકારે ખૂબ વ્યવસ્થિત ગણતરી માંડી હતી અને તેથી એ પ્રયોગની અંદર તેઓ સફળ થયા હતા અને શહેરની અંદર પાણી પ્રવેશવા દીધું નહોતું. પરંતુ આ ત્રીજો જ્યારે ડેમ ભરાઈ ગયો હોય ત્યારે એ ગણતરી કરવાની અંદર વહીવટીતંત્ર ક્યાંક કશેક ભૂલચૂક કરી બેઠું હોય એવું અત્યારે તો લાગી રહ્યું છે. ગયા અઠવાડિયાની અંદરના કેચમેન્ટ એરિયાના જે પણ કોઈક સેટેલાઇટ પિક્ચરો ઘણા બધા દર્શક મિત્રો અમને બતાવ્યા હતા અને તેમાં સ્પષ્ટપણે જણાવ્યું આવતું હતું કે કેચમેન્ટ એરિયાની અંદર ભારે વરસાદ પડશે અને તે વખતે ડેમને વધુ ને વધુ ભરાવા દીધો. એ જો ભરાવા ન દીધો હોત તો આજે કદાચ આઉટફ્લો આટલો બધો કરવો પડ્યો છે તે આઉટફ્લો આટલો બધો કરવો ન પડત એવું પણ બની શકે. સ્વાભાવિક રીતે જ આવા સંજોગોની અંદર સરકારી તંત્ર સબ સલામતનો આલેખ અને પોકાર પાડે, પરંતુ જ્યારે તમે બહુ એમ કહેતા હો ને કે બહુ સબ સલામત છે સબ સલામત છે ત્યારે કંઈક ખોટું છે અથવા તો અસલામતી છે તેવું પણ આપણને માલમ પડે. તો દર્શક મિત્રો, આવા સંજોગોની અંદર અમે બરાબર 2006નો પણ અનુભવ અમારો છે અને તે વખતે પણ એક દિવસ પહેલાં કલેક્ટરનું તંત્ર એમ જ કહેતું હતું કે જરાક પણ ગભરાવાની જરૂર નથી. ત્યારે અમે એમને સતત કહ્યું હતું કે લોકોને ભલે થોડા ગભરાવા દો, સમય વર્તે સાવધાન, થોડીક પેનિક થાય પણ ખરું પરંતુ બચે તો ખરા. અમે આજે પણ તમને એ જ વિનંતી કરીએ છીએ કે સમય વર્તે સાવધાન, સાવચેત રહેજો અને સાવચેત રહીને પરિસ્થિતિ પર સતત નજર રાખતા રહેજો. ખોટી અફવાઓ ફેલાવો નહીં અને ખોટી અફવાઓથી ગભરાવો પણ નહીં. સુરત ચેનલ જેવી સ્થાનિક ચેનલો સાચા સમાચાર આપવા માટે કટિબદ્ધ છે અને એ કટિબદ્ધતા અમે વધુ એક વખત વ્યક્ત કરીએ છીએ. 1995થી શરૂ થયેલો તમારી સાથેનો અમારો નાતો, 1998ની રેલ હોય કે 2006ની રેલ હોય, આ તમામ ઘટનાઓમાં અમે તમારા નજીકના સાથી રહ્યા છીએ અને સાથી રહેવાનું અમને જરૂરથી ગમશે. દર્શક મિત્રો, ચેનલ સુરત કદાચ આપના ઘરમાં પ્રસારણ તેનું ન આવતું હોય તો ફેસબુક ઉપર પણ આપ સુરત ચેનલ જોઈ શકો છો. www.suratchannel.tv કરતાની સાથે જ વિશ્વના કોઈપણ ભાગની અંદર આપ સુરત ચેનલ જોઈ શકો છો. અમે આજે સવારે 4 કલાકે સૌથી પહેલો જાયજો લીધો હતો નાવડીઓવાળા વિસ્તારનો અને અન્ય વિસ્તારોનો અને ત્યાંથી અમે કેટલીક વાતો કરી હતી એ પણ નિહાળીએ. આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર સવારે 4 કલાકે હું નાનપુરા નાવડીઓવાળાથી આપને રિપોર્ટિંગ કરી રહ્યો છું અને નાનપુરા નાવડીઓવાળા ઉપર ગતિવિધિઓ અત્યારે તેજ થઈ રહેલી છે. અચાનક
પરિસ્થિતિ એ ગંભીર વળાંક લીધો છે તેમ કહી શકાય. રવિવારે કદાચ સવારે ફાફડા ને જલેબી ખાતા કોઈ પણ સુરતીને એવો ખ્યાલ નહીં હશે કે પરિસ્થિતિ આટલો ખતરનાક વળાંક લીધો છે. ખતરનાક શબ્દ એટલા માટે બોલું છું કે આ સિઝનની અંદર પહેલી બે વખત આપણે આ પ્રકારની પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો અને તે વખતે એમ લાગતું હતું કે એવરીથિંગ ઇઝ અંડર કંટ્રોલ, પરંતુ છેલ્લા અઠવાડિયાના કેચમેન્ટ એરિયાના ભારે વરસાદને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, અને માત્ર નિર્માણ નહીં થયું, દરેક કલાકે પરિસ્થિતિ બગડતી ગઈ. ઉકાઈના કેચમેન્ટ એરિયાની અંદર એક તબક્કે 6.5 લાખ 7 લાખ ક્યુસેક પાણી આવતું હોય અને તેના આધાર ઉપર સરકારી અધિકારીઓએ નિર્ણય લેવો પડ્યો કે હવે પાણી વધારે ને વધારે છોડવું પડશે. હવે તેવા સંજોગોની અંદર લગભગ 4.25 લાખ ક્યુસેક પાણી પ્રતિ સેકન્ડ ઉકાઈમાંથી તાપી તરફ આવી રહ્યું છે. અત્યારે ભલે 4 વાગે પરિસ્થિતિ અત્યારે નોર્મલ લાગતી હોય, પરંતુ સવારે 7 કે 8 કલાકે જ્યારે આ એપિસોડ આપ જોઈ રહ્યા છો ત્યારે અહીં પરિસ્થિતિ જે દેખાય તેના કરતાં ઘણી જુદી હશે તેમ અમે ચોક્કસપણે કહી શકીએ. જિલ્લા શિક્ષણ અધિકારી દિનેશભાઈ પટેલ સાથે સવારે 3.5 કલાકે અમારી વાતચીત થયેલી મુજબ શહેરની તમામ શાળાઓ, એમાં પરીક્ષા હોય કે ન હોય, આ સંજોગોની અંદર એક દિવસ માટે બંધ જાહેર કરવામાં આવ્યો છે. આઈ રિપીટ, શહેરની તમામ શાળાઓ, એ ગુજરાતી માધ્યમ હોય, અંગ્રેજી માધ્યમ હોય, ગુજરાત બોર્ડ હોય, ICICI બોર્ડ હોય કે પછી CBSE બોર્ડ હોય, આ તમામ બોર્ડની તમામ શાળાઓ, પરીક્ષા હોય કે ન હોય, આ શાળાઓ બંધ રહેશે. તેવા સંજોગોની અંદર આપ ખોટું પેનિટ્રેશન કરશો નહીં, પેનિક ન કરશો, અફવાઓ ફેલાવશો નહીં, અફવાઓ ફેલાવનારોથી ચેતતા રહેજો. સુરત ચેનલ જેવી સ્થાનિક ચેનલો જે સતત આપને માહિતગાર રાખતી હોય છે તેની સાથે આપ સંકળાયેલા રહેજો કે જેથી સાચી પરિસ્થિતિ આપણે જાણી શકીએ. ક્યુસેકના સંદર્ભની અંદર જે પૃચ્છા થઈ રહી છે, કેટલાક લોકોને એવું લાગે કે ક્યુસેક એટલે કોઈ જથ્થો, ક્યુસેક એ કોઈ જથ્થો નથી, પરંતુ જ્યારે આપણે એમ બોલતા હોઈએ કે 4.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે 4.25 લાખ ક્યુસેક પ્રતિ સેકન્ડ આ પાણી સુરત તરફ આવી રહ્યું છે, તેનો અર્થ એમ થાય 1 ક્યુબિક ઘન મીટર એટલે 1 બાય 1 બાય 1. પરંતુ આ વ્યાખ્યાને જો સાદા અર્થમાં સમજીએ તો આપણે નાવા બેસીએ ત્યારે જે મોટી ડોલ, એ મોટી ડોલનો મતલબ થાય 1 ક્યુસેક, એટલે કે દર સેકન્ડે 4.25 લાખ ડોલ પાણી છૂટી રહ્યું છે ઉકાઈમાંથી અને તે તાપી તરફ ધસમસતું આવી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો તે પ્રમાણે નાવડીઓ વાળા ઉપર ગતિવિધિઓ તેજ બની છે અને પોતપોતાના સામાન જે બિલકુલ નદીના પટ પર છે તેને સ્થળાંતર કરીને સલામત જગ્યાએ ખસેડવાનો ઉપક્રમ અત્યારે ચાલી રહ્યો છે. આ ઉપરાંત સતત ફાયર બ્રિગેડની ટીમ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ તંત્ર આટાફેરા મારીને પરિસ્થિતિ પર ચાંપતી નજર લાગી રહી છે. હજુ પણ ઉકાઈના કેચમેન્ટ એરિયાની અંદર વરસાદ બંધ પડ્યો નથી અને તેથી પરિસ્થિતિ કેટલી ગંભીરતાથી વળાંક લેશે તે કહેવું અત્યારે તો મુશ્કેલ છે. પરંતુ અત્યારે નાવડીઓવાળા નાનપુરા ખાતે પરિસ્થિતિ સામાન્ય દેખાતી હોય, પરંતુ તે પરિસ્થિતિ સવારે 7 કે 8 કલાકે જુદા જ પ્રકારની હશે તેમ અમે ચોક્કસપણે કહી શકીએ તેમ છે. ડિમ્પલ બંગડીવાલા, મિતેશ બંગડીવાલા, મનોજભાઈ સુખડિયાની સાથે હું નિખિલ મદ્રાસી, સુરત ચેનલની સાથે. દર્શક મિત્રો, અમે જતા હતા ત્યાં જ થોડીક ઘણો પ્રકાશની અંદર અમને આ શૂટિંગ કરવાની તક મળી છે અને આ જે શૂટિંગ કરી રહ્યા છે ત્યારે જે પાણીનો કરંટ છે, એ પાણીનો કરંટ અત્યારે અમને લાગી રહ્યો છે કે આવનારા કલાકોની અંદર વધુ દઝાડનારો બનશે. આખી રાત લોકોના જીવ પડી કે બંધાયેલા છે, સતત પૂછા થઈ રહી છે, ટેલિફોનો આવી રહ્યા છે, વોટ્સઅપ પર માહિતીઓ લોકો માંગે છે, ફેસબુક પર પણ અમે સુરત ચેનલ અપડેટ કરીએ છીએ. સુરત ચેનલ આપના ઘરે ન દેખાતી હોય તો www.suratchannel.tv કરતાં સુરત ચેનલ આપ વિશ્વના કોઈ પણ ભાગની અંદર જોઈ શકો તેમ છો. જે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ફરવાની શક્યતાઓ છે તેમાં ખાસ કરીને કાદરસાની નાણ વિસ્તારની અંદર 100% પાણી ભરાશે. એટલા માટે ભરાશે કારણ કે તમામ ફ્લડ ગેટ સુરત મહાનગરપાલિકાએ બંધ કરી દીધા છે અને ફ્લડ ગેટ બંધ કરી દેવાની સાથે ડી વોટરિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આમ છતાં પણ જે પાણી શહેરનું ભેગું થશે એ પાણીને કારણે અને ક્યાંક કશેકથી ચોક્કસ જ આ પ્રકારનો વધારે ફ્લો હોય ત્યારે પાણી પૂરેપૂરી ઘૂસી જવાની શક્યતાઓ છે, એટલે કાદરસાની નાર તો ઝપટમાં આવશે જ. આ ઉપરાંત વેડ દરવાજા 4 રસ્તા
છાપરાપાટા, વરિયાવ જેવા વિસ્તારોની અંદર અને ખાસ કરીને સરિતા સાગર સંકુલ અડાજણ અને સરિતા સાગર સંકુલની આજુબાજુની સોસાયટીઓના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોની અંદર આ પાણી ફરી વળશે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. સુરત મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે આ બધી વાતો આપણને સૌને કરી છે અને દર મિનિટે ફ્લો વધી રહ્યો છે નાવડીઓવાળા ઉપર, તે પણ અમે દ્રશ્યની અંદર જોઈ શકીએ છીએ. ચાલો કાર્યક્રમમાં આગળ વધીએ. નમસ્કાર દર્શક દોસ્તો, સરિતા સાગર સંકુલની આજુબાજુના વિસ્તારની અંદરનો માહોલ અમે આપને બતાવી રહ્યા છે. સવારે 4:30 કલાકમાં માહોલ છે અને અહીંની પ્રજા જે ભયભીત છે તે અત્યારે આપણે દ્રશ્યની અંદર જોઈ શકીએ છીએ. કારણ કે સુરત મહાનગરપાલિકા સહિતની તમામ ઓથોરિટીએ વાત કરી છે કે નીચાણવાળા વિસ્તારોની અંદર આ પાણી જરૂરથી પ્રવેશ કરશે જ. જે અમારી પાસે રિપોર્ટિંગ છે તે પ્રમાણે 4.25 લાખ ક્યુસેક પાણી ઉકાઈથી છૂટવામાં આવી રહ્યું છે અને તાપી તરફ આવી રહ્યું છે અને ઉકાઈ ખાસ કરીને ઉકાઈમાં 7 લાખનો ઇનફ્લો હજુ પણ ચાલુ હોય પરિસ્થિતિ ગંભીર થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. અને સ્વાભાવિક રીતે જ જેને 1998ના અનુભવ હોય, જેની પાસે 2006ના અનુભવો હોય, એ બધા જ અનુભવોને કારણે અહીંયાની જે પ્રજા છે તે ભયભીત હોય એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ બની શકે. આપણે કેટલાક મિત્રો સાથે વાત કરીશું. આપનું નામ? ડોક્ટર જયેશ શાહ. ડોક્ટર સાહેબ, આપ કયા વિસ્તારમાં રહો છો? વાડાજનમાં રહું છું, વાડિયાનગરમાં, સરદાર પુલની સામે. તો 2006માં વાડિયાનગરમાં શું પરિસ્થિતિ હતી? બહુ જ ગંભીર પરિસ્થિતિ હતી. 1 માર્ચ સુધી લગભગ અમારે 11-12 ફૂટ પાણી આવી ગયેલું. એટલે સ્વાભાવિક રીતે આજે પણ તમને એ પ્રકારનો ભય લાગે છે? 100%. વાડિયાનગર બિલકુલ નદીની લેવલ પર? હા, હાલ નદી લેવલમાં છે. તો દર્શક મિત્રો, વાડિયાનગર સહિતના જે સોસાયટીઓ છે અને ખાસ કરીને સરિતા સાગરની આજુબાજુની સોસાયટીમાંથી કોઈ છે અહીંયા? લાલજીનગર. જી, લાલજીનગર સ્વામિનગરની પાછળ અમે લોકો રહીએ છીએ, સ્વરાજ કોમ્પ્લેક્સ. તો આ બધા વિસ્તારના રહીશો અત્યારે ભયભીત છે અને કદાચ હું એવું માનું છું કે જે તદ્દન ભોયતળીએ રહે છે તેઓએ તો અત્યારે સાવચેત અને સાવધ રહેવાનો સમય પાકી ગયો છે. અમે કોઈ પેનિક કરવા નથી માંગતા આ સમાચાર ફેલાવીને, પરંતુ પેનિક તો ઓટોમેટિકલી ફેલાઈ ગયું છે. તો તમે જોઈ શકો કે સવારે 4:30 કલાકે પણ અત્યારે આટલી બધી વસ્તી અહીં પાણી જોવા માટે નથી આવતી. પાણીની શું પરિસ્થિતિ હવે પછીના કલાકોમાં થશે એની ગણતરી કરવા માટે આવી છે. એટલે સમય વર્તે સાવધાનની નીતિ અપનાવી દરેકે પોતાની સમજણ શક્તિથી, પોતાની બુદ્ધિ શક્તિથી, કોઈની પણ સલાહ પર આધાર રાખ્યા વિના પોતે પગલાં લેવા જોઈએ. ગઈકાલે સવારથી અમે રવિવારે વાત કરતા હતા સવારે 10 વાગે, ત્યારે પણ કોઈને કલ્પના નહોતી, ઇવન સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને કલ્પના નહોતી કે પરિસ્થિતિ આટલી ગંભીર વળાંક લેશે. પરંતુ પરિસ્થિતિએ અચાનક એવો વળાંક લીધો છે કે જેથી આખું સુરત શહેર ભયભીત થઈ ચૂક્યું છે. ડિમ્પલ મંગણીવાલા, મિતેશ મંગણીવાલા, મનોજ સુખડિયા, નિખિલ મદ્રાસી, સુરત ચેનલ માટે નમસ્કાર. દર્શક દોસ્તો, સવારે 4:30 કલાકનો માહોલ છે. અમે ઉપર બિલકુલ સરદાર બ્રિજની ઉપરથી આપને રિપોર્ટિંગ કરી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો તેમ 2006ના અનુભવને ધ્યાનમાં રાખીને લોકોએ જે ખાસ કરીને અડાજણ વિસ્તારની અંદર રહે છે તેઓએ પોતાની 4 ચક્રીય વાહનોના પાર્કિંગનો ઉપક્રમ શરૂ કરી દીધો છે. આમ એક જે ડર, ભય અને ગભરાટના માહોલ છે તે માહોલની પરાકાષ્ઠાની શરૂઆત થઈ ગઈ છે તેમ આપણે કહીએ તો ખોટું નથી. પરંતુ હું પોલીસ તંત્રને વિનંતી કરું છું આ તકે તાત્કાલિક સરદાર બ્રિજ ઉપર આવે અને આ જ રીતે જો અસંખ્ય અને સંખ્યાબંધ ગાડીઓ પાર્ક થશે તો આવનારા કલાકોની અંદર જે ટ્રાફિકની પરિસ્થિતિ વણસવાની અમને શક્યતાઓ દેખાઈ રહી છે તેમાં વધારે તકલીફો પેદા થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. તમે એક પછી એક ગાડીઓ જોઈ રહ્યા છો, ક્યારેય પણ સવારે 4:30 કલાકે સરદાર બ્રિજ ઉપરથી આટલી ગાડી પસાર થતી નથી હોતી. એનો સીધો સાદો સિમ્પલ અર્થ એ થયો કે લોકો પોતાના વાહનો શિફ્ટ કરી રહ્યા છે પોતાના સગાવાળાઓને ત્યાં ઊંચાણવાળા વિસ્તારોની અંદર, કારણ કે તેમને એવો સતત ડર સતાવે છે કે 2006નું પુનરાવર્તન થશે તો શું થશે. અને તેથી પરિસ્થિતિની ગંભીરતા સમજીને લોકો આ પ્રમાણેનું વર્તન કરી રહ્યા છે તેવું અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એક જ દિવસની અંદર, માત્ર 24 કલાકના ઉપક્રમની અંદર પરિસ્થિતિ એટલો તીવ્ર વળાંક લીધો છે કે કોઈને સપને પણ ખ્યાલ નહોતો કે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે. છેલ્લા 1 અઠવાડિયાથી વાદળ ભર્યું વાતાવરણ રહેતું હતું, આકાશની અંદરથી સતત પાણી ટપકતું રહેતું હતું, કેચમેન્ટ એરિયાના નકશાઓ બતાવતા હતા કે ચોક્કસ વધારે પાણી પડશે, પરંતુ ઉકાઈની સપાટી કેમ વધારે ને વધારે આગળ વધારવામાં આવીને પાણી કેમ છોડવામાં ન આવ્યું તેવો યક્ષ પ્રશ્ન અત્યારે આપણને સૌને સતાવી રહ્યો છે. જો ઉકાઈની અંદર જગ્યા હતે તો કદાચ આટલો બધો મોટા પાયા પર આઉટલો ચાલુ કરવો ન પડ્યો હોત. આ તો એવી પરિસ્થિતિ થઈ કે ઉકાઈની સપાટી હવે વધવા દેવાય તેવી કોઈ પરિસ્થિતિ નથી અને
એ સંજોગોની અંદર પાણી છોડવા સિવાય તમારી પાસે કોઈ છૂટકો રહેતો નથી. જે 2006 માં બન્યું હતું તેનું જ પુનરાવર્તન થઈ રહ્યું છે કે 2006 ની અંદર પણ ઘટના આવી જ બની હતી. એટલો મોટા પ્રમાણમાં જથ્થો ઇન્ફ્લો આવતો હોય અને એ ઇન્ફ્લોની સામે એક એવી પરિસ્થિતિ, એક એવો સમય આવી ગયો કે જેટલું પાણી આવે એટલું છોડી દેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એ ઘટનાઓ તાજી છે. 7 વર્ષ ભલે થઈ ગયા હોય પરંતુ એ અનુભવ પરથી છેલ્લા 2 મહિનાની અંદર 2 વખત આપણે બચ્યા, પરંતુ આ વખતે આપણે કેટલા બચી શકીશું એ એક બહુ મોટો પ્રશ્ન આપણને સૌને સતાવે છે. દર્શક મિત્રો, સવારે 4:45 અમે આપની સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે સ્વામી વિવેકાનંદ બ્રિજ ઉપરથી અમે અત્યારે રિપોર્ટિંગ કરી રહ્યા છે. અત્યારે અહીં તમે જોઈ શકો છો સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ પોતાના કાર્યની અંદર વ્યસ્ત છે અને ફ્લડગેટ બંધ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અને ફ્લડગેટ બંધ થતાની સાથે સાથે જ અહીં ડી વોટરિંગ પંપની કાર્યવાહી પણ શરૂ થઈ જશે. એક પંપ અત્યારે શરૂ થઈ ગયો છે તે આપણે દ્રશ્યની અંદર જોઈ શકીએ છીએ. અત્યારે ભલે પરિસ્થિતિ અહીં ગંભીર અને નહીં લાગતી હોય, સામાન્ય લાગતી હોય, પરંતુ જેમ જેમ ઉકાઈનું પાણી શહેર તરફ ગતિ કરતું જશે તેમ તેમ પરિસ્થિતિનો જે ગંભીરતા છે તેનો ખ્યાલ આપણને આવતો જશે. અહીં તમે કરંટ જોઈ શકો છો. સ્વામી વિવેકાનંદ બ્રિજની નીચેથી તાપી બંને કાંઠે વહે છે. એક દિવસ પહેલાં તમે જો નજર કરી હોય તો લગભગ અડધી થઈ ગઈ હતી તાપી, અત્યારે સંપૂર્ણ 2 કાંઠે વહેતી આ તાપીનું રૌદ્ર સ્વરૂપ આપણને સોમવારના દિવસે જોવા મળશે તેવું અમને અત્યારે તો લાગી રહ્યું છે. દર્શક મિત્રો, સુરત મહાનગરપાલિકાની સતર્કતાને ધ્યાનમાં રાખીને આપણે વધુ વાતને સમજવાનો પ્રયાસ કરીએ અને અત્યારે આ બીજો ડી વોટરિંગ પંપ પણ શરૂ થઈ ચૂક્યો છે. આ ડી વોટરિંગ પંપ જે કાર્ય કરે છે તે શહેરની અંદર ફ્લડગેટ બંધ થઈ ગયા પછી જે કંઈક પાણી ફરતું હોય એ પાણીનો નિકાલ ક્યાં, જો એ પાણીનો નિકાલ ન થાય તો ગટર મારફતે પાણી બેક મારીને આખા શહેરમાં ફરી વળે. એટલે આ તમામ ગટરોમાંથી વહેતું પાણી એ કોઈ પણ પ્રકારનું પાણી હોય એ પાણી આ ડિવોટરિંગ પંપ દ્વારા ફરી પાછું નદીમાં નાખવાની પ્રક્રિયા અહીં શરૂ કરવામાં આવી છે તે અત્યારે આપણે દ્રશ્યની અંદર જોઈ શકીએ છીએ. કાર્યક્રમમાં આગળ વધીએ. તો દર્શક મિત્રો, દિનભર કાર્યક્રમ સમાપ્ત થાય છે. અમે સતત તમને માહિતગાર રાખીશું. ચેનલ સુરત એટલે માહિતી, મનોરંજન, શિક્ષણ સતત અને અવિરત. સવારે 8 કલાકનું જે અપડેશન અમારી પાસે પ્રાપ્ત થયું છે તે મુજબ ઉકાઈની જળ સપાટી 343.08, ઇન્ફ્લોનું પ્રમાણ ઘટીને હવે 5,08,670 ક્યુસેક્સ પ્રતિ સેકન્ડ થવા પામ્યું છે. આઉટફ્લોનું પ્રમાણ જળવાયેલું રહ્યું છે અને 4,38,972 ક્યુસેક્સ પ્રતિ સેકન્ડ છોડવામાં આવી રહ્યું છે અને તે સુરત તરફ આવી રહ્યું છે. કાકરાપારની સપાટી 175.20, કાકરાપારનો આઉટફ્લો વધીને 4,26,900, વિયરકમ કોઝવે 10.70 મીટર એટલે કે તેની 6 મીટરની સપાટીથી 4.70 મીટર ઊંચેથી વહી રહ્યો છે. અને હવે તાપીની જે નહેરુ બ્રિજ છે તેની સપાટી પણ 7.95 મીટર પર પહોંચી ગઈ છે તેમ કહી શકાય. ઘણા બધા સમાચારો અમને પ્રાપ્ત થઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં અમને એવું લાગી રહ્યું છે કે પાણી ભરાશે ત્યાં ધીમે ધીમે પાણી ભરાવાની શરૂઆત થઈ છે, પરંતુ જે રીતે આઉટફ્લોનું પ્રમાણ જળવાયેલું છે તે જોતાં ચોક્કસ સવારે અથવા બપોરે 12 વાગ્યા સુધીની અંદર જે નીચાણવાળા વિસ્તારો અમે પ્રિડિક્ટ કર્યા છે એ વિસ્તારોની અંદર પાણી ભરાવાની શક્યતાઓ નકારી શકાતી નથી. અને તેમાં ખાસ કરીને સરિતા સાગર સંકુલ, તેની આજુબાજુની સોસાયટી અને સરિતા સાગર સંકુલથી ગુજરાત ગેસ સર્કલ તરફ જતી ગલીમાં આ તાપી નદીના પાણી સીધા ભરાશે. આ ઉપરાંત કાદરસાની નાળ જે નાનપરા વિસ્તારમાં પડે છે, કૈલાસનગર વિસ્તાર, ભરીમાતા, ફૂલપાડા, વેડ, 4 રસ્તા, વેડ દરવાજા, વરિયાવ, છાપરા ભાટા જેવા વિસ્તારની અંદર ચોક્કસ જ નીચાણવાળા ભાગોની અંદર પાણી ભરાવાની શક્યતાઓ નકારી શકાતી નથી.
સમય વર્તે સાવધાન, પેનિક કરવાની જરૂર નથી, અફવા ફેલાવવાની જરૂર નથી. અમારા જેવી સ્થાનિક ચેનલો પર તમે ચોક્કસ જ ભરોસો રાખી શકો તેમ છો, અને અમારો પ્રયત્ન પણ એવો છે કે અમે સતત આપને સમયની સાથે રાખીને કેટલીક ચોક્કસ વાતો કરીએ. અમારા સ્ક્રોલ એટલે કે નીચે જે પટ્ટી સરકતી ચાલે છે ટીવીની, તેમાં દર કલાકે અપડેશન બદલાતું રહેશે. આ ઉપરાંત સુરત ચેનલના ફેસબુક ઉપર આ પેજ લાઈક કરો સુરત ચેનલનું, અથવા તો નિખિલ મદ્રાસીનું અંગત ફેસબુકની અંદર પણ રિક્વેસ્ટ મોકલો કે જેથી તમે એના તમામે તમામ અપડેશન મિનિટે મિનિટના જાણી શકશો. અમારો પ્રયત્ન વોટ્સઅપ પર પણ તમને માહિતી આપવાનો છે, પરંતુ કમનસીબ એટલા બધા ટેલિફોન એક સાથે આવે છે કે અમે આ માહિતીઓ તમને આપી શકતા નથી, કારણ કે ફોન અમારો આરામમાં રહે તો અમે તમને વોટ્સઅપ કરી શકીએ ને. આ તમે જે દ્રશ્ય જોયો છો તે છે હારાકીરીનું દ્રશ્ય, અને જે લોકોની અંદર ડર, ભય અને ગભરાટની લાગણી ફેલાયેલી છે એનું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. હજુ તો સવારે ડેરી ખુલી નથી, તે પહેલાં તો વેડ જેવા વિસ્તારની અંદર આ પ્રમાણે બહેનોની દૂધ લેવા માટેની લાંબી લાઈનો લાગી ચૂકી હતી. અને માત્ર વેડ પર આ પરિસ્થિતિ નહોતી, આ પરિસ્થિતિ સમગ્ર શહેરની એક એક વિસ્તારની અંદર હતી. ખાસ કરીને નાનપરા, અથવા ગેટ, ગોપીપુરા, વાડીફલિયા, સોનીફળિયા, મહિધરપરા, હરિપુરા, રામપરા, સમૂલડેરી, કતારગામ, અને જ્યાં જ્યાં પણ 2006 અને 1998ની અંદર પાણી ભરાતા હતા એવા વિસ્તારોની અંદર ગભરાટના માર્યા, ડરના માર્યા આ રીતે લોકો ઘરવખરીની ચીજવસ્તુ અને ખાસ કરીને સૌથી પહેલાં દૂધ અને ત્યારબાદ શાકભાજી લેવા માટે લાઈનો લગાડીને સવારના પોરમાં જ ઊભા રહ્યા હતા. નાસ્તાની લારીઓ પર તડાકો પડી ગયો છે. આપણે સુરતીઓ અત્યારે હજારોની સંખ્યાની અંદર નાવડીઓવાળા, ડક્કાઓવાળા તરફ પાણી જોવા માટે જઈ રહ્યા છે. હું એવું માનું છું કે સુરતીઓ આપે આ પ્રમાણેની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. એટલા માટે ન કરવી જોઈએ કે કાયદાને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થાય, ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય, અને અલ્ટિમેટલી તમને ને મને આપણને સૌને નુકસાન પહોંચે. આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે સિંગણપોર તરફના વિયરકમ કોઝવેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એ સિંગણપોર તરફનો વિયરકમ કોઝવે બંધ તો થયો જ, પરંતુ એને જોવા માટે પણ હજારો લોકો આ રીતે રસ્તા ઉપર ઉમટી પડ્યા છે, તે પણ આપણે દ્રશ્યની અંદર જોઈ શકીએ છીએ. વિયર બંને બાજુના એનું જે ફોર્સ હોય છે તે એટલો બધો હોય છે કે આપણને સ્વાભાવિક રીતે જ એક ડરની લાગણી આ જોઈને પેદા થાય, અને તેથી આવા પ્રકારના દ્રશ્યો આપણે શા માટે જોવા જવું જોઈએ એવો પણ આપણે ચોક્કસ એકબીજાને, આપણી જાતને આવો પ્રશ્ન પૂછી શકીએ. આમાં તો આ તમે જોઈ શકો છો જબરદસ્ત પાણીનો કરંટ આ વિયરકમ કોઝવે પાસે જે પાણી વહી રહ્યું છે તે આપણને દેખાય છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર દક્ષેશભાઈ ઠાકરે એક નિવેદનમાં કહ્યું છે કે સુરત શહેરની હદમાં આવતી યુનિવર્સિટીની તમામ કોલેજો, વિભાગ અને યુનિવર્સિટીનું કાર્યાલય આજે વર્તમાન પરિસ્થિતિને કારણે બંધ રહેશે. અને તેનો સીધો અર્થ એવો થાય કે આ વિસ્તારની હદની અંદર આવતી તમામ કોલેજોમાં જો આજે પરીક્ષા હશે તો એ પરીક્ષા પણ રદ છે, અને એ પરીક્ષાઓ અનુકૂળતાએ ફરી પાછી ગોઠવવામાં આવશે, કારણ કે આ સેમેસ્ટર કક્ષાની પરીક્ષાઓ છે, જેથી બીજા કોઈ પ્રશ્નો ઊભા થવાની શક્યતાઓ નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અતુલભાઈ પટેલે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપી દીધો છે. આ ઉપરાંત અમે સવારે સતત 4 વાગ્યાથી પ્રયત્ન કરતા હતા, અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દિનેશભાઈ પટેલને સમજાવવામાં સફળ રહ્યા કે આવી પરિસ્થિતિની અંદર સંચાલકો પોતાની રીતે નિર્ણય લે એવી પરિસ્થિતિનું સર્જન આપ નહીં કરો, અને આપ જ હુકમ કરો. અને તેમણે હુકમ કરીને શહેરની તમામ શાળાઓ આજના દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જેને પણ અમે આવકારીએ છીએ. સુમૂલ ડેરીના માર્કેટિંગ ચીફ એક્ઝિક્યુટિવ મનીષભાઈ ભટ્ટે અમને જે સંદેશો આપ્યો તે પ્રમાણે સુમૂલ ડેરી પાસે હાલમાં 3 દિવસ ચાલે એટલો સ્ટોક અમલમાં છે, અને તેથી કોઈએ પેનિક કરવાની જરૂર નથી. એવા સંજોગોની અંદર સુમૂલ ડેરી પર લોકો દૂધ લેવા માટે દોડી જાય એ યોગ્ય નથી. આપ આપના ફેરિયા પાસે જ આ દૂધ મેળવવાનો આગ્રહ રાખો, અને તે ફેરિયાઓને સલામત રીતે, નિયમિત રીતે સતત દૂધનો જથ્થો પૂરો પાડવામાં આવશે તેવી ખાતરી અને બાહેંધરી પણ સુમૂલ ડેરીએ આપી છે. દર્શક મિત્રો, ઇનફ્લોનું પ્રમાણ ઘટ્યું છે, જે આપણે માટે સારા સમાચાર છે, પરંતુ આઉટફ્લો હજુ પણ એટલો જળવાયેલો છે, અને જ્યાં સુધી આઉટફ્લોની અંદર ઘટાડો ન કરવામાં આવે ત્યાં સુધી
જે સંભવિત નીચાણવાળા વિસ્તારોની અંદર પૂરની જે શક્યતાઓ છે એ પૂરની શક્યતાઓ પાછી ઢકેલી શકાય તેમ નથી. પ્રિડિક્શન પ્રમાણે કાદરસાની નાળ જે નાનપરામાં આવ્યું છે, કૈલાસનગર વિસ્તાર જે સગરામપરામાં આવ્યો છે, ભરીમાતા, ફૂલપાડા, વેડ ચાર રસ્તા, વરિયાવ, છાપરાભાઠા અને ખાસ કરીને સરિતા સાગર સંકુલ અને તેની આજુબાજુની સોસાયટીઓવાળો વિસ્તાર જે સીધો ગુજરાત ગેસ સર્કલ તરફ જાય છે, આ તમામ વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની શક્યતાઓ નકારી શકાતી નથી. સવારે 9 કલાકે કલેક્ટર જયપ્રકાશ સિંહરે એક પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે અને તેમાં તેઓ વર્તમાન પરિસ્થિતિ અમને જણાવશે. પરંતુ અમારો સંઘર્ષ સતત સરકાર સાથે કેટલા વર્ષોથી ચાલતો આવ્યો છે કે ઇન્ફ્લો ઘટે, એનો અર્થ એવો નથી કે તમે સલામત થઈ ગયા. 2006નો એક કડવો અનુભવ આપણી સાથે છે અને જે પરિસ્થિતિનું સર્જન થયું છે તેમાં પણ ક્યાંક વહીવટી ક્ષતિ રહી ગઈ હોય એવું અત્યારે તો અમને લાગી રહ્યું છે. તો આટલી વાતની સાથે આજનો આ વિશેષ દિનભરનું બુલેટિન સમાપ્ત કરીએ છીએ. સ્ટુડિયોમાંના મારા તમામ સાથીને રજા આપશો, મને રજા આપશો. હું નિખિલ મદ્રાસી, આપના દોસ્ત, સુરત ચેનલ વતી આપનો આભાર માનીને આજનો કાર્યક્રમ સમાપ્ત કરું છું. કાર્યક્રમ કન્ટિન્યુ રહેશે અને સતત અમે આપની સાથે રહીશું. નમસ્કાર.